કાંઝારિયાસ્કિચન. આજે આપણે ઓટ્સના ટિક્કી બનાવવાના છીએ. ઓટ્સ મતલબ કે જવના દલિયા કે ફાડા. ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, જે આપણી નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સની અંદર ફાઇબર પણ વધારે પ્રમાણમાં હોય છે, જેનાથી આપણી પેટ સંબંધિત જેવી સમસ્યાઓ હોય છે એમાં ખૂબ ફાયદો કરે છે. આમ તો આપણે ઓટ્સમાંથી રોટલી, પુડલા, ખીચડી, ખીર વગેરે અનેક આઈટમો બનાવીએ છીએ, પણ આજે આપણે ઓટ્સમાંથી ટિક્કી બનાવવા છીએ અને એ ટિક્કીમાંથી આપણે ચાટ બનાવીશું. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. ઓટ્સની ટિક્કી બનાવવા માટે અહીં મેં 200 ગ્રામ બટાકાને બાફી લીધા છે, 2 કપ ઓટ્સ લીધા છે, આ એકદમ પ્લેન ઓટ્સ છે, સાથે 1 ચમચીથી 2 ચમચી જેટલા લીલા મરચાં અને લીંબુ લીધું છે, હળદર, ગરમ મસાલો, મરચું, ખાંડ, ધાણાજીરું પાવડર અને નમક લીધું છે. ચાલો આપણે શરૂઆત કરીએ. બટાકાને છે ને એકદમ વધારે નથી બાફવાના, એકદમ ડ્રાય રહે ને એના માટે આપણે એને 80-90% જેટલા કૂક કરવાના છે, જેથી બટાકા આવી રીતે કોરા રહે અને પ્રોપર બફાઈ પણ જાય. આ બધા બટાકાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આપણે સરસ રીતે મેશ કરી લઈશું. બટાકા જો વધારે બફાઈ જાય ને તો એ છે ને પાણી છોડવા માંડે છે, પછી આપણે જે આ મિશ્રણ બનાવીએ ને એ એકદમ કોરું ના બને, જેનાથી આપણે ટિક્કી વાળવામાં અને ટિક્કીને શેકવામાં બંનેમાં તકલીફ પડે. એટલે બટાકા આવી રીતે ડ્રાય રહે ને એવી રીતે જ બાફવાના. હવે આપણે આની અંદર બધા મસાલા અને લીલા મરચાં ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે 1/2 ચમચી ચાટ મસાલો પણ ઉમેરી શકીએ. અત્યારે છે ને મેં ઘરમાં રહેલી સામગ્રીમાંથી અને ખૂબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરીને આ ટિક્કી બનાવી છે, જેથી તમે સરળતાથી બનાવી શકો. તમે ઈચ્છો તો આની અંદર તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો, જેમ કે વટાણા બાફીને ઉમેરી શકો, કેપ્સિકમ, ગાજર, કોબીજ, કંઈ પણ ડુંગળી પણ ઉમેરી શકો, લસણ વગેરે જે બી તમને સ્વાદ પસંદ હોય બધું ઉમેરી શકો. હવે આપણે આની અંદર ઓટ્સ ઉમેરી દઈશું અને આ બધું આપણે પ્રોપર રીતે હાથેથી મિક્સ કરી લઈશું અને એકદમ દબાવી દબાવીને સરસ રીતે મિક્સ કરવાનું છે, જેવી રીતે આપણે લોટ બાંધતા હોઈએ એવી રીતે. ઓટ્સ છે ને એ બટાકાની અંદર રહેલા મોઇસ્ચરને એબ્ઝોર્બ કરશે, એટલે આપણું જે મિશ્રણ છે ને એકદમ કડક એકદમ સરસ થઈ જશે, જેથી આપણે ટિક્કી બહુ સરળતાથી વાળી શકીએ. આમાં આપણે લીંબુ પણ ઉમેરી દીધું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણનું બાઇન્ડિંગ એકદમ સરસ આવ્યું છે. હજી આપણે આને થોડીવાર રેસ્ટ કરવા દઈશું ને તો આ એકદમ સરસ વધારે કડક થઈ જશે. તો આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. 5 મિનિટ પછી આપણે હાથમાં તેલ લગાવી અને આપણે આમાંથી નાના નાના લુવા લઈ અને આપણે ગોળ ગોળ ટિક્કી વાળવાની છે. તમે આને તમારા મનપસંદ કોઈ પણ શેપ આપી શકો છો, કિનારીઓમાં કે ટિક્કીમાં કે તિરાડ ના રહે એ વાત ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે સરસ રીતે ટિક્કીને શેપ આપી દેવાનો છે. હાથમાં તેલ લગાવશો ને ટિક્કી સરસ જ બનશે. તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી બને છે અને આને બનાવવાની પ્રોસેસ પણ ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ એટલી સરસ લાગે છે. આ ટિક્કી સ્વાદની સાથે સાથે હેલ્થમાં પણ એટલી સારી છે. ઓટ્સમાં મળી આવતું ઇનોઝોટલ લોહીમાં ફેટના સ્તરને ઓછું કરે છે, જેથી તમે આ રેસિપીને ડાયટમાં પણ લઈ શકો છો. આ ટિક્કી બનાવવી એટલી સરળ છે ને કે અમારો નાનો અથર્વ પણ આ ટિક્કી બનાવી રહ્યો છે. ટિક્કીને આવી રીતે ખાવાથી હેલ્ધી પણ રહે છે અને લાગે પણ બહુ સરસ છે. તમે જે રીતે પસંદ આવે એ રીતે કરજો. અત્યારે હું આને તવા પર થોડું થોડું તેલ નાખીને શેકી રહી છું. ઓટ્સ છે ને ટિક્કીમાં રહેલું જે મોઇસ્ચર હોય ને એને એબ્ઝોર્બ કરે ને, એટલે આ ટિક્કી
ટિક્કી છે ને એટલી સરસ બાઇન્ડિંગવાળી બને ને કે તમે આને આમ આસાનીથી તમે એને આમ કોઈ બ્રેડ ક્રમ્સ કે કંઈ પણ લપેટ્યા વગર સરસ રીતે એને ફ્રાય પણ કરી શકો અને આવી રીતે શેકી પણ શકો. જો તમે જોઈ શકો છો આમાં એક પણ તિરાડ નથી કે એની કિનારીઓ પણ સહેજી પણ ફાટતી નથી. આને તમે આરામથી તમે આને શેકી શકશો. આ ટિક્કી છે ને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો. રાતે આવી રીતે ટિક્કી બનાવીને તમે પ્રિપેર કરી લો અને પછી સવારે આને આવી રીતે શેકીને કે તળીને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તમારે જે રીતે અનુકૂળ આવે એ રીતે થોડું તેલ ઉમેરતું જવાનું અને આને આપણે શેકતા જવાનું છે. આ ટિક્કીને છે ને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. ધીમે ધીમે આવી રીતે સ્લો ટુ મીડિયમ ગેસ રાખી અને બધી ટિક્કીને આપણે શેકી લઈશું. હવે આપણી બધી ટિક્કી ફ્રાય થઈને સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આને પ્લેટિંગ કરીશું અને આને આપણે લાલ ચટણી સાથે સર્વ કરીશું. જુઓ તમને અંદર કાપીને બી બતાવું કેટલું સરસ એનું બાઇન્ડિંગ આવ્યું છે. એકદમ સરસ ટિક્કી બની છે. તમે આને આવી રીતે ચટણી સાથે પણ સર્વ કરી શકો, સોસ સાથે, દહીં સાથે, ગમે તે સાથે તમે સર્વ કરી શકો. હવે હું તમને આની ટિક્કીમાંથી ચાટ બનાવતા બનાવીને બતાવું. 2-3 ટિક્કીને આપણે એક બાઉલમાં કટકા કરી મૂકી દઈશું. ઉપરથી આપણે દહીં ઉમેરીશું, થોડી લીલી ચટણી ઉમેરીશું, સાથે આપણે થોડી લાલ ચટણી ઉમેરીશું. ઉપરથી આપણે થોડી ઝીણી સેવ ઉમેરીશું. તમારી પાસે